અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેને નિર્ભયા સેફ સિટી નામ આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ મહિલાઓની સુરક્ષા માટે લગાવવામાં આવેલા ઇમરજન્સી કોલ બોક્સ જ સુરક્ષિત ન હોય તેવો ઘાટ સર્જાયો છે. આ દ્રશ્યો અમદાવાદના ગોમતીપુરમાં આવેલી પરમાનંદની ચાલી પાસેના છે, કે જ્યાં નિર્ભયા સેફ સિટી અંતર્ગત ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આ કોલ બોક્સની અંદર લાગેલા કેમેરાની ચોરી થઈ ગઈ. હવે જરા વિચાર કરો કે જ્યાં ઇમરજન્સી કોલ બોક્સ જ અસુરક્ષિત હોય ત્યાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત હોઈ શકે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કેમેરા કોણ ચોરી ગયું તે અંગે તપાસ હાથ ધરી છે. ડિવાઇસ ગોમતીપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીની સામે વિડીયો કોલ બોક્સ લગાવેલો હતો, જે કેમેરો એની કોઈ ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલી છે, અને એના માટે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે પોલીસ ફરિયાદી બની અને ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોઈ અને એમાં એક ઇસમ દેખાય છે, એટલે પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં એની ઓળખ થઈ જશે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ લગાવનાર અમદાવાદ પહેલું શહેર છે. માર્ચ મહિનામાં અમદાવાદમાં 80 જેટલા વિસ્તારોમાં આવા કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા. જો કે 80,000 ની કિંમતના ઇમરજન્સી બોક્સનો કેમેરા તસ્કરો ઉઠાવી જતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યાં આ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે ત્યાં ઉપર જ સીસીટીવી કેમેરા લાગેલા છે. ત્યારે આ ત્રીજી આંખની નીચેથી કોલ બોક્સનો કેમેરો ચોરાઈ ગયો અને પોલીસને જાણ કેમ ન થઈ તે મોટો સવાલ છે. અનિતા પટની, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.